नमस्कार मित्रों, स्वागत छे आपनो अपनी YouTube चैनल VS एजुकेशन में। गुजराती साहित्य की चर्चा आपणे करी, नवा नवा साहित्यकार जीवनमां उतारता दी, परीक्षा में अपना मार्को पण आपणे पाछा करता दी। एमाना आजे एक नवा साहित्यकार तरफ आपणे आगळ वधी, एनुं नाम छे वल्लभ भट्ट। वल्लभ भट्ट एटले आपणे खबर पड़ी जाए कि गरबाना पिता आवे। मैं तमने आने पहला लेक्चर में कीधुं हतुं, जो गरबाना पिता घुसे तो वल्लभ अने गरबीना पिता घुसे तो दयाराम। गरबा स्त्री प्रधान अने गरबी पुरुष प्रधान, बराबर बनने विरोधार्थ। स्त्रीलिंग वहीं पुल्लिंग ने पुल्लिंग वहीं स्त्रीलिंग, ये तो आपने याद रखी लेवानू। जन्म स्थल क्यों वडोदरा, पण कर्मभूमि बनाई थी बहुचराजी माता मंदिर रही, त्या पण तेओ वसवाट करता था। एवं पण कहेवाय, ए पण एक लोकवायिका है कि आपणा वल्लभ भट्ट अथवा वल्लभ मेवाड़ा ने सपना में बहुचराजी में आया था। अने सपना में आवीने कीधुं तुं के भाई वल्लभ भाई तमे हवे एवा कंईक मारी स्तुति तमे रचना करो। ए पण एक लोकवायिका है कि वल्लभ भट्ट ज्यारे कोण निद्रामां ऊंघता था, सूता था, अने सपनामां आव्या था, कोण भोजराजी माँ, अने तेमने लखवानी आपणा वल्लभ भट्ट ने प्रेरणा आपी दी। उपनाम से गरबानो पिता, गरबीनो पिता आपणे खबर छे कोण, दयाराम। नाती मेवाड़ा ब्राह्मण एटले ज आपणे कीधुं वल्लभ मेवाड़ो। धर्म क्यों वैष्णव धर्मी है। वल्लभ मेवाड़ाना जीवन अंगेनी विशेष माहिती जोशी पुराकृत साक्षर माला अने नर्मदकृत नर्मगद्य अने साहित्य परिषद द्वारा प्रकाशित चौथी साहित्य परिषदना अहेवाल माथी मळी शके छे। त्रण जग्याएथी आपणने वल्लभ भट्टनी माहिती मळे, बराबर, जोशी पुराकृत साक्षर माला नर्मदकृत नर्मद गद्यमांथी अने गुजरात साहित्य परिषद द्वारा प्रकाशित चौथी साहित्य परिषदना अहेवालमांथी आपणने माहिती मळे। सौ प्रथम तेओए माताजीनी लावणी लखेली छे, याद राखजो। सर्वप्रथम वल्लभ भट्टे गरबा लखेला नथी, पण शुं लखेलुं छे, सर्वप्रथम लावणी लखेली छे। काळिकाना गरबामां તેના સમયમાં ગુજરાતની સ્થિતિનું વર્ણન છે। સિના ક્યા ગરબામાં, કાળિકા માતાજીના ગરબામાં તે સમયમાં ગુજરાતની શું સ્થિતિ હતી તેનું વર્ણન ક્યા ગરબામાં હે, કાળિકા માતાજીના ગરબામાં। ગુજરાતી સમાજના 18મી સદીમાં સ્ત્રીઓની સમસ્યાઓને ઉજાગર કરતો ગરબો નામના સાહિત્ય પ્રકારની રચના કરી, સ્ત્રીઓની જે સમસ્યા હતી ઉજાગર કરતો ગરબો નામનો સાહિત્ય પ્રકારની રચના કરી। એટલે જ આપણે કીધું કાતો ભાઈ ગરબાનો પિતા। ત્યારબાદ શક્તિ ઉપર ભક્તિ અને દેશની દાસ એ બંને વિષયનો પડઘો વલ્લભ ભટ્ટની રચનામાં મળે। શક્તિ ઉપર ભક્તિ, શક્તિની ઉપર પણ સ્થાન કેટલું ભક્તિનું, વ્યક્તિ જેટલી વ્યક્તિમાં શક્તિ હોય તેને કરતાં બમણી વ્યક્તિમાં શું હોવી જોઈએ ભક્તિ, અને તેનીથી ઉપર શું હોવી જોઈએ વ્યક્તિમાં દેશ દાસ હોવી જોઈએ, એ બંને વિષયનો પડઘો આપણા વલ્લભ ભટ્ટની રચનામાં આપણને જોવા મળે। કૃતિઓ કઈ કઈ છે તો કે આપણને બધાને ખબર છે, આનંદનો ગરબો જેમાં શ્રી સ્તુતિ કરી છે બહુચરામાની, 64 જોગડીનો ગરબો, આરાસુરનો ગરબો, મહાકાળીમાંનો ગરબો, કજોડાનો ગરબો, સત્ય ભામાનો ગરબો અને શણગારનો ગરબો, આવા અલગ અલગ પ્રકારના ઘણા ગરબા આપણા વલ્લભ મેવાડાએ લખેલા છે। પણ એમાંથી અગત્યનો જો કોઈ કૃતિ હોય, અગત્યના જો કોઈ ગરબા હોય તો આનંદનો ગરબો આવશે, 64 જોગડીનો ગરબો આવશે, આરાસુરનો ગરબો આવશે, મહાકાળીમાંનો ગરબો આવશે, કજોડાનો ગરબો આવશે, સત્ય ભામાનો ગરબો આવશે અને શણગારનો પણ ગરબો આવશે। આ ઉપરાંત આપણા વલ્લભ મેવાડાએ કેવા કેવા પ્રકારના ખાસ ગરબા લખ્યા, કેવા કેવા પ્રકારની પંક્તિઓ લખી,
તો કે રંગતાડી 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 રે રંગમાં રંગતાડી ઉપરથી આઈ આજ મુજને આનંદ વધ્યો અતિ ઘણો આઈ આજ મુજને એટલો બધો આનંદ છે કે મને ગરબા ગરવાની એટલી બધી મને તલીનતા છે વહી વિના વનિતા વેશ મહો ભૌચરી ગણપતિ કરી ગયે આવા અનેક પ્રકારના ગરબા આપણા વલ્લભ મેવાડોકો અથવા વલ્લભ પટકો આવા અનેક પ્રકારના ગરબા આપણા વલ્લભ પટેલ લખલાય ખાસ કરીને આપણે નવરાત્રી સમયે જે કોઈ પણ ગરબા ગાતા હોય જે કોઈ પણ માતાજીની સ્તુતિ કરતા હોય અથવા આપણે કોઈ પણ માતાજીને પણ આપણે આનંદના ગરબામાં યાદ કરતા હોય તો આપણે ખબર ન હોય કે આનંદનો ગરબો લખેલો છે પણ પરંતુ થોડાક જ 250 વર્ષ પહેલાની જ આ બધી ઘટના 150-200 વર્ષ પહેલા આ બધા ગરબા લખાયેલા છે બરાબર એટલે આપણે ફરીથી એકવાર જોઈ લઈ રિવિઝન કરી નાખી જન્મસ્થળ અમદાવાદ પણ કર્મભૂમિ કને બનાવી બહુચરાજીને બરાબર બહુચરાજી ગયા તો સપનામાં રાતે ઊંઘતા હતા એ સપનામાં મા બહુચરા આવ્યા કે વલ્લભ હવે થોડી ઘણી મારી સ્તુતિ કર થોડી ઘણી મારી તું વંદના કર થોડા ઘણા મારા વિશે પણ તું થોડું ઘણું લખ થોડી ઘણી રચના કર એટલે વલ્લભ ભટ્ટની અંદર જાગ્યું વલ્લભ ભટ્ટને ઈચ્છા થઈ કે હવે મારે મારી સ્તુતિ કરવી જ્ઞાતિ હતી મેવાડા બ્રાહ્મણ ધર્મ હતો વૈષ્ણવ અને વલ્લભના જીવન અંગેની માહિતી જોશીપુરા સાક્ષરમાળામાં છે નર્મદકૃત નર્મ ગદ્યમાં છે અને ગુજરાત સાહિત્ય પરિષદની ચોથી સાહિત્ય પરિષદના અહેવાલમાંથી પણ મળે સૌ પ્રથમ યાદ રાખવાનું કે વલ્લભ મેવાડાએ સર્વપ્રથમ શરીર રચના પહેરી તો કે લાવણી લખી નહીં કે ગરબા કાળિકાના ગરબામાં તે સમયમાં ગુજરાતની શું સ્થિતિ હતી તેનું વર્ણન છે ગુજરાતી સમાજના 18મી સદીમાં સ્ત્રીઓની સમસ્યાઓનો ઉજાગર કરતા ગરબાની રચના કરી શક્તિ ઉપર ભક્તિ અને દેશની દાસ એ બંને વિષયનો ભડકો વલ્લભ ભટ્ટની રચનામાં આપણે સંભળાય ખાસ કરીને આનંદનો ગરબો 64 જોગડીનો ગરબો આરાસુરનો ગરબો મહાકાળીનો ગરબો કજોડાનો ગરબો સત્યભામાનો ગરબો અને સલગાનનો ગરબો આ ઉપરાંત પણ ઘણા બધા ગરબા આ આપણી વાત કરી વલ્લભ મેવાડાના જીવન અંગેની એકદમ સચોટ માહિતી કઈ કઈ કૃતિઓ વલ્લભ ભટ્ટે લખી ખાસ કરીને આપણને પ્રશ્ન પૂછાય યાદ રાખવાનું હોય ગરબાનો પિતા કોણ અને ગરબીનો પિતા કોણ મિત્રો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં એક નવા સાહિત્યકાર સાથે ત્યાં સુધી મને વિરામ આપો જય હિન્દ જય ભારત